ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ફરીથી નવા એકમ સાથે મળ્યા છે. એકમ 6, બટક અને અથવા પણ હંસ. તમને નામ સાંભળીને લાગે છે કે અને અથવા પણ બધું જ છે અંદર, તો પણ વાર્તા સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણા એકમનું નામ બતક અને અથવા પણ હંસ કેમ છે. બરાબર, તો ચાલો આપણે દરેક એકમની શરૂઆત ગીતથી કરીએ છીએ ને, તો ચાલો ગાઈએ ગીતમાં. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાહશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેટીમાં ધરશું, મોજાને મસ્તીથી મળશું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું. કેટલું સરસ મજાનું ગીત છે નહીં? કવિ શું કહે છે આપણે? ઊંચા ઊંચા ડુંગર પણ આપણે ચડવાનું કહે છે, ઊંડી ઊંડી ખીણમાં ઉતરવાનું કહેવામાં આવ્યું છે, વહેતા જળમાં એટલે જે નહેરમાં તમે જુઓ, નદીમાં જુઓ તો પાણી કેવું જતું દેખાય છે, એમાં તરવાની વાત કરી છે. હરિયાળીમાં એટલે કે લીલાછમ ખેતરોમાં હરવા ફરવાની વાત કરી છે, પંખીઓ સાથે કલરવ કરવાની વાત કરી છે, સૂરજના મીઠા તડકામાં મલકવાની વાત કરી છે, રેતીમાં ધડવાની વાત કરી છે અને દરિયાના મોજાને મસ્તીથી માણવાની વાત કરી છે. તો કાવ્યની બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, જુઓ એને ધ્યાનથી. ઘણા બધા લોકો ઊભેલા દેખાય છે, હાથી છે બે, એક હાથીની શૂંડમાં એક બાળક દેખાઈ રહ્યું છે. તો આ ચિત્રને જોઈને તમને શું લાગે છે કે આ શાનું ચિત્ર છે? હું તમને એની વાર્તા સંભળાવવા માંગુ છું, તો આપણે વાર્તા સાંભળીએ. ગજાવતી નામનું એક ગામ હતું. એ ગામનું નામ પડ્યું હતું હાથીઓ ઉપરથી, કારણ કે એની આજુબાજુના જંગલોમાં ખૂબ બધા હાથીઓ રહેતા હતા અને આ હાથીઓનો રંગ સોનેરી હતો. હાથીઓ ખૂબ હતા પણ એના કરતાં ગીચ જંગલ હતું, એટલા માટે આ સોનેરી હાથીની કોઈક જ વખત ઝલક જોવા મળતી. પણ ગામના લોકો હાથીઓને ખૂબ માનતા, વારે તહેવારે ખાસ કરીને ગણેશ ચતુર્થી ને એવા બધા તહેવારોમાં ત્યાં જઈને કંઈક ને કંઈક ખાવા પીવાની વસ્તુઓ મૂકી આવતા અને પછી દૂર રહીને જોતા અને હાથીઓ આવીને ખાઈને જતા. ખાઈને પાછા ફરતી વખતે એ લોકો સૂંઢ ઊંચું કરીને જાણે ગામવાળાને ધન્યવાદ કહેતા હોય એવું દ્રશ્ય ઊભું કરતા. તો આમ ગામવાળા અને હાથીઓની દોસ્તી બહુ જ સરસ હતી. એક વખત પિન્ટુ નામનો એક છોકરો એકદમ રાત્રે જાગી ગયો. એને લાગ્યું કે એના ઘરની બહાર કોઈ ઊભું છે, એટલે એ તો ધીમે રહીને બારીમાંથી જોવા લાગ્યો. તો એને જોયું તો એક સોનેરી મદનિયું ઊભું હતું. એણે એના ઘરના બધાને ઉઠાડ્યા, અરે જુઓ જુઓ હાથી આપણે ત્યાં છે, મદનિયું તો ચૂપચાપ ઊભું હતું. હવે પિન્ચુના પપ્પાને એવું લાગ્યું કે આ કદાચ રસ્તો ભૂલીને આવી ગયું છે આ બાજુ, એટલે એણે તો તરત જ એને જઈને હાથ ફેરવ્યો. ઘરમાં કેળાની લૂમ પડી હતી તે ખાવા આપી, પણ મદનિયું તો ખાય જ નહીં. પછી બધા આજુબાજુમાંથી પણ ભેગા થઈ ગયા અને જોવા લાગ્યા કે આ શું આ શું. એટલી વારમાં તો બધાને ખબર પડી ગઈ ને બધા આવી ગયા. અને પછી ખૂબ બધા આવ્યા એટલે હાથીનું બચ્ચું મદનિયું તો ગભરાઈને ઘરની પાછળ જઈને સંતાઈ ગયું. એટલે મોહનભાઈ એટલે કે પિન્ચુના પપ્પાએ બધાને કહ્યું કે તમે બધા પોતાની ઘેર જાઓ, આ પહેલી વાર અહીંયા ગામમાં આવ્યું છે ને ગભરાઈ ગયું છે, એટલે હવે આપણે સવારે એને પાછા જંગલમાં મૂકી આવીશું.
પછી બધા ઘરે ગયા, પણ પિંચુને તો ઊંઘ જ ના આવે. વારે ઘડીએ મદનિયા પાસે જઈને ઊભો રહે. એ તો પછી ત્યાં જ ખાટલો નાખી એની બાજુમાં સૂઈ ગયો અને એને હાથ ફેર્યો. એટલે ધીમે ધીમે એ રાતમાં જ મદનિયું પણ આમ તો જાગતું રહ્યું, પિંચુ પણ જાગતો રહ્યો, અને ધીમે ધીમે પિંચુ એના માથા પર હાથ ફેરવી રાખ્યો એટલે પછી મદનિયું પણ ઊંઘી ગયું અને પિંચુને ઊંઘ આવી. સવાર પડી એટલે આ લોકો જવા માટે તૈયાર થતા હતા, પિંચુના પપ્પા અને એની આજુબાજુના લોકો. એટલી વારમાં તો ગામમાં હાથીઓના પગલાં ધમ 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 સંભળાયા. એ બે ત્રણ મોટા મોટા હાથીઓ ચારે બાજુ ગાંડાની જેમ દોડતા હતા, જે હાથમાં એટલે જે એમના પગમાં આવે એને કચડી નાખતા હતા. એટલે આ સમજી ગયા પિંચુના પપ્પા કે ચોક્કસ આ હાથીની મમ્મી છે, અને પોતાના મદનિયાને જોયું નહીં એટલે એની આવી હાલત થઈ છે. એટલે તો એણે શું કર્યું, એણે પિંચુને કીધું કે આ હાથી જ્યારે ગાંડા જેવા થઈ જાય ને ત્યારે મુશ્કેલી થઈ જાય, પણ હવે આને આપણે મોકલીશું તો પણ આપણી પર પણ ગુસ્સો જ કરશે, તો શું કરીએ. પિંચુએ કીધું કે કંઈ નહીં પપ્પા, હવે આ મારું ફ્રેન્ડ થઈ ગયું છે, હવે હું જોઉં શું કરું છું. એટલે એણે તો એના હાથમાં કડાની લૂમ લીધી, એને ખવડાવવા માંડ્યું અને મદનિયું ખાધું. પછી ધીમે રહીને એના ઉપર એ બેસી ગયો અને એને કીધું કે ચાલ આપણે જઈએ. એટલે પેલા ગાંડા હાથી દોડતા આવતા હતા એની સામે તો ગયો અને આની ઉપર બેઠો હતો. એટલે પછી મદનિયાએ આમામ આમામ પીઠ હલાવી, એટલે જાણે આને પાડતું હોય ને. પિંચુને લાગ્યું કે આ શું કરે છે, એણે ખરેખર મદનિયા એને પાડી નાખ્યો. એટલે પિંચુને થયું કરે હમણાં દોસ્ત હતો ને, પણ એણે જોયું કે સામે જ એની માં આવી ગઈ હતી. એટલે માં માં કરીને મદનિયું દોડ્યું, બધો હાથીનો ગુસ્સો શાંત થઈ ગયો, ખૂબ વાલ કર્યું. પછી એ આજુબાજુ બધા ઊભા હતા ને એને પર આમ ચીડાઈને એને ઈજા કરવા જતી હતી, કારણ કે એને એવું લાગ્યું કે આ લોકો મારા મદનિયાને લઈ ગયા. એટલી વારમાં મદનિયાએ શું કર્યું, એણે આને પિંચુને સૂંઢથી ઉંચક્યો અને આમ અદ્દર કર્યો અને પછી પોતાના માથા પર બેસાડી દીધો. એટલે એની મમ્મી સમજી ગઈ કે અરે આ એનો ફ્રેન્ડ લાગે છે. પછી તો એકબીજાની સામે જોઈને હાથીઓ એમની ભાષામાં વાત કરી લીધી હશે, તે એની મમ્મી પણ ખુશ થઈ ગઈ ને એણે પણ સૂંઢથી પિંચુને ઉંચકીને એના માથે બેસાડી દીધો. તે બધા ગામવાળા ભેગા થઈને જોતા હતા અને બધા ખુશ થઈને પછી ખૂબ ઢોલ વગાડ્યા, નાચ્યા અને હાથીઓને ખૂબ કેળા ખવડાવ્યા.